વડોદરામાં ગણેશોત્સવના મંગલમય પ્રારંભની વચ્ચે પરંપરા અનુસાર વડોદરા રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરાઈ હતી. છેલ્લા 125 વર્ષ કરતાં વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર દ્વારા ગણેશોત્સવ વખતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. પારંપરિક વૈદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિજીની સ્થાપના સવારી નીકળી હતી, જેને પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી. ગણેશજી રાજમહેલ ખાતે આવી પહોંચ્યા હતા. રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજાવિધિ પણ યોજાઈ હતી. ધાર્મિક વાતાવરણ વચ્ચે ગણેશજી પાલખીમાં બિરાજમાન થઈ રાજમહેલ લાવવામાં આવે છે, જ્યાં રાજપુરોહિત દ્વારા શ્રીજીનું સ્વાગત કરીને આવકાર આપવામાં આવે છે. ગણપતિ જે પાટલા પર બિરાજમાન થાય છે તે પણ 125 વર્ષ જૂનો છે. જોકે મૂર્તિ લાવવા અને તેની ધાર્મિકતા વિશે રાજવી પરિવારના પુરોહિત શ્રી ધ્રુવદત્ત મહારાજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગણેશજીની મૂર્તિ બનાવવા માટે મૂર્તિકાર ચૌહાણ પરિવારને 3 મહિના પહેલા જ તૈયારીઓ કરવા માટે સૂચન કરાય છે અને ખાસ માટીમાંથી ગણેશજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે. ચૌહાણ પરિવારની આ ત્રીજી પેઢી છે જે રાજવી પરિવારના ગણેશજી તૈયાર કરે છે. જોકે મહારાજા સૈયાજીરાવ ગાયકવાડના સમયમાં ખાસ હાથી ઘોડા સહિતના શણગાર સાથે ગણેશજીની પધરામણી કરવામાં આવતી હતી. જોકે હવે હાથી ઘોડા અને શણગારોની પરંપરા તો રહી નથી, પરંતુ જે પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હતા તે જ શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે અને સંગીતની સુરાવલીઓ વચ્ચે ગણેશજીની પ્રતિમાને લાવવામાં આવે છે. ગાયકવાડી સમયમાં ગણેશજીની પ્રતિમાના ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતી હતી. જોકે સમય બદલાતા શ્રીજીની પ્રતિમાના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવે છે. આજે આજે વડોદરા શહેરની અંદર આજે મહારાજા શ્રી સમરજીતસિંહ સાહેબ ગાયકવાડ એમના જે દરબાર હોલની અંદર આ મૂર્તિ બેસાડવામાં આવેલી છે, બેસાડવાની તૈયારી શરૂ કરી દીધેલી છે. અને આ મૂર્તિ અમે અખરતીજના દિવસે એમ પાટલા મોકલ્યા પછી એના ઉપર અમે સ્થાપના કરીએ છીએ. આ મૂર્તિની સ્થાપના કર્યા પછી અમે આ મૂર્તિ 1 મહિનાની અંદર પૂરી કરી દઈએ છીએ. આ મૂર્તિ પૂરી તૈયાર કરી પછી એનું વજન છે તે 90 કિલો જ થવું જોઈએ, સિવાય એની જે હાઇટ છે તે 36 ઇંચની વધારે નહીં હોવી જોઈએ અને ઓછી પણ નહીં હોવી જોઈએ. અને આ સંપૂર્ણ ગણેશજીની પ્રતિમા માટીમાંથી ગ્રે કલરની માટી આવે છે ભાવનગરથી, એમાંથી જ બનાવવામાં આવે છે. હા, આ પાટલાનું મહત્વ એવું છે કે આ મહારાજા ખંડેરાવ મહારાજ, એ ખંડેરાવ મહારાજ હતા, એમને આ ખેરનો પાટલો બનાવેલો છે. જે જેનો ખેરનો લાકડું હોય છે, આપણે સાગનું કેવું હોય છે એવી રીતે આ ખેરનો લાકડામાંથી આ એમને પાટલો બનાવેલો હતો. આ 200 વર્ષ ઉપરાંત અને આ પાટલાને થઈ ગયેલા છે, અને એનાથી વધારે કેટલા થયા છે મને ખ્યાલમાં નહીં. આ મૂર્તિ બનાવવામાં કેટલા લોકો કામે લાગે છે? અચ્છા, આ મૂર્તિ બનાવવા માટે અમે 3 ભાઈઓ લગાડીએ છીએ. એના પહેલાં મારા ફાધર આર્ટિસ્ટ હતા, જે સ્કૂલ ઓફ આર્ટની અંદર તેઓ ડિપ્લોમા મેળવેલા હતા અને MS યુનિવર્સિટીની અંદર ફાઇના ફેકલ્ટીની અંદર તેઓ પ્રોફેસર હતા. અને ત્યારબાદ 87માં ગુજરી ગયા પછી અમે 3 ભાઈઓ, લાલસિંહ, માનસિંહ, પ્રદીપ, આ 3 ભાઈઓ અમે આ મૂર્તિ બનાવી રહ્યા છીએ. અને આ એ પ્રમાણે જ મૂર્તિ આ વર્ષોથી તૈયાર થઈ રહી છે, એની અંદર કોઈ જાતનો ફરક પડતો નથી. કલરમાં કો કે પ્રોપોર્શનમાં કો બધું એક સરખું આવે છે. આપનો પરિચય? મારું નામ લાલસિંહ કે ચૌહાણ. મૂર્તિ ચતુર્ભુજ હોવી જોઈએ, માટી બૈસર મંગાવીને અભિમંત્રી કરીને લાવવી પડે અને એને અક્ષય તૃતીયાથી પ્રારંભ કરવો પડે અને અત્યાર સુધી એને ચલાવવી પડે. મૂર્તિ બનાવવાનું કામ ધીરે ધીરે, પહેલાં પગ તૈયાર થાય, પછી હાથ તૈયાર થાય, પછી જેમ માણસની તૈયારી થાય ને એ પ્રમાણે ગણપતિની મૂર્તિ પણ તૈયાર કરે છે. આ લોકોને ગણપતિ ખંડિત ન થઈ જાય, એમની પૂજા સચવાય અને બધું વ્યવહારિક માણસની જે વ્યવસ્થા હોય, ગેસ્ટની જેમ વ્યવસ્થા હોય એ પૂરી વ્યવસ્થા એમની કરવામાં આવે છે. એમને કેવા પ્રકારની પૂજા કહેવાય છે? ઋગ્વેદની પૂજા છે, ઋગ્વેદની પરંપરા છે. સો 150 વર્ષ થઈ ગયા, પણ 50-60 વર્ષથી તો ચૌહાણ નથી આવેલી મૂર્તિ, એ લોકો બનાવે. પડદામાં પાસ થયા પછી એ લોકો બનાવે. વર્ષોથી પરંપરા દરબાર હોલમાં જ મૂર્તિ બિરાજમાન વચ્ચે પેલા હિન્દુમાંથી બેસતા હતા,
પછી ઇન્દુમતીમાં દેવસ્થાન અમારું હતું, પછી ઇન્દુમતીમાંથી રાજ ગયું પછી પછી વ્યવસ્થા અહીં કરવા લાગ્યું.